એસઆઇ ભરતીમાં અનામત જગ્યાને લઈ ડીસામાં સંત શ્રી રોહિદાસ સેવા ટ્રસ્ટ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું. હાલમાં જાહેર થયેલ પીએસઆઈની ભરતીમાં અનામત 7% જગ્યાએ એક જ જગ્યાની ફાળવણી કરતા અસંતોષની લાગણી ફેલાઈ હતી. આ બાબતે અનુસૂચિત જાતિ સાથે અન્યાય થઈ રહ્યો છે તેના આક્રોશ સાથે સાંજે સંત શ્રી રોહિદાસ સેવા ટ્રસ્ટ તરફથી ડીસાના પ્રાંત કલેક્ટર તેમજ મામલતદારશ્રીને તેમના સાથે થઈ રહેલા અન્યાયને તેમજ સરકારશ્રીના 7% અનામતના વાયદાને અમલમાં રાખી ભરતી પ્રક્રિયા કરવામાં આવે એ સંદર્ભે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ અનુસૂચિત જાતિ માટે મહિલા ઉમેદવારો માટે એ પણ જગ્યાની ફાળવણી ન કરતા જે અન્યાય થઈ રહ્યો છે મહિલાઓ સાથે, તો જે પણ ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને સરકારશ્રીએ નક્કી કરેલ અનામત જગ્યાઓની ફાળવણી મુજબ ભરતી કરવામાં આવે એવી આજે માંગણી સાથેનું આવેદનપત્ર બહોળી સંખ્યામાં ભેગા થઈ આપવામાં આવ્યું હતું અને સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તે જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો અનુસૂચિત જાતિના લોકો મહાત્મા ગાંધીએ ચિંધેલા ગ્રહ ઉપર આંદોલન કરી પોતાના હકની લડાઈ લડશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, દિલીપ ત્રિવેદી, ગુજરાત. આજે મામલતદાર કચેરી ડીસાની અંદર આપ સર્વ વધાર્યા છો, સાબ વિષય વધાર્યા છો અને શું આપની માંગણી છે? પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીની જાહેરાત થઈ છે હમણાં, એમાં અનુસૂચિત જાતિની જે અનામત કોટા મુજબ સીટો ફાળવવી જોઈએ એની જગ્યાએ 7% અનામતના અનુસંધાને 2 જ સીટ માત્ર 202 ઉમેદવારની ભરતી હથિયારી પોલીસની જે છે એમાં 202માંથી માત્ર 2 સીટ અનામત અનુસૂચિત જાતિ માટે ફાળવી છે, મહિલાઓ માટે 1 પણ સીટ ફાળવી નથી. 7% મુજબ જોવા જઈએ તો અનુસૂચિત જાતિની 14 સીટ આવે છે, એ અનુસંધાને 2 સીટ ફાળવી અને અનુસૂચિત જાતિના તમામ ઉમેદવારો જે સખત મહેનત કરે છે, તૈયારી પાછળ વર્ષોથી લાગેલા છે, એ લોકોના ભાવિ સાથે ચેડા કરવામાં આવે છે. તો જનજાગૃતિના અનુસંધાને આજે મામલતદાર કચેરી શ્રી ડીસા ખાતે અમે આવેદનપત્ર સુપ્રત કરેલ છે. આપની સરકાર પાસે શું અપેક્ષાઓ છે? સરકાર પાસે બસ એ જ અપેક્ષા છે કે રામરાજ્યની કલ્પનાઓ માં જેવી રીતે તમામ લોકોને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પણ દલિતો તો છેવાડે ને છેવાડે જ છે, એમના માટે કશું જ કરવામાં આવતું નથી એ આ બધું સાબિત થાય છે આંકડાઓ ઉપરથી. આપની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગળ આપ શું કરશો? અમે અહીંયાથી શરૂ કરી પ્રાંત ઓફિસર શ્રી, કલેક્ટર ઓફિસર શ્રી સુધી તમામ જગ્યાએ આવેદનપત્ર પાઠવવાના છીએ અને તો પણ નિવેડો નહીં આવે તો ગાંધીજી ત્યાં માર્ગે અમે ઉપવાસ ઉપર બેસીશું બધા. થેન્ક યુ, આભાર.